नमस्ते मैं नीलम मिस्त्री स्वामी विद्यालय लीलावटी धोरण 9 એમાં આપણે ચેપ્ટર નંબર 8 ની ચર્ચા કરીએ છીએ એમાં આપણે હવે નેક્સ્ટ જોઈએ પ્રવૃત્તિ 8.10 બરાબર તો પ્રવૃત્તિમાં તમને અહીંયા કીધું છે કે એક મીટર પટ્ટી અને એક લાંબો દોરડું લો બાસ્કેટબોલના મેદાનના એક ખૂણાથી તેની વિરુદ્ધ આવેલા બીજા ખૂણા સુધી તેની ધારે ધારે ચાલતા જાઓ બરાબર હવે બાસ્કેટબોલનું મેદાન અહીંયા કીધું છે बास्केटबॉल ना एक मैदान ना खूना थी तेरी धारे धारे इना विरुद्ध ना बीजा खूने जाओ बराबर धारों के यहाँ पे ए बी सी डी ना आप ही दिए तो आप पे यहाँ ए थी शुरुआत करिए तो ए थी धारे धारे आप पे ना विरुद्ध ना खूने के ए नहीं सामने ना खूना हो गया शेप सी बराबर तो यहाँ जहाँ पे क्या पहुँचानु હવે આપણે શું લીધું છે કે તમારા દ્વારા કપાયેલ અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય માપો અને આ કિસ્સામાં બંને વચ્ચે તમે શું તફાવત નોંધો છો બરાબર એટલે આ A થી C સુધી આપણે જઈએ તો તે સમયે આપણે કાપેલું અંતર કેટલું છે અને કરેલું સ્થાનાંતર કેટલું છે એ અહીંયા આપણે માપવા કીધું છે બરાબર અને એ બે વચ્ચેનો તફાવત શું છે બરાબર તે આપણે અહીંયા પૂછ્યું છે બરાબર તો ધારો કે અહીં આપણે અંતર માપવું છે તો અંતર આપણી પાસે અંતર માપવા માટે મૂલ્ય હોવું જોઈએ એ આપણે ધારી લઈએ કે એ બી વચ્ચેનું જે અંતર છે એક્સ અને બી અને સી વચ્ચેનું જે લંબાઈ છે વાય છે બરાબર તો આપણે એ થી શરૂઆત કરીને ક્યાં પહોંચીએ છીએ સી પર પહોંચીએ છીએ બરાબર તો એની અર્ધ લંબાઈ એટલે કે આપણે જે કાપેલું અંતર છે કુલ અંતર એ કેટલું થશે તો AB વત્તા BC થશે બરાબર AB કેટલું છે તો X અને BC કેટલું છે Y તો આપણે કાપેલું જે અંતર છે એ કેટલું મળશું મળશે આપણને X વત્તા Y બરાબર હવે આપણને શું કીધું છે તો સ્થાનાંતર શોધવાનું છે બરાબર તો સ્થાનાંતર માટે ખબર હોવું જોઈએ તો સ્થાનાંતરની વ્યાખ્યા ખબર હોવું જોઈએ બરાબર આપણે શીખી ગયા છે કે પદાર્થના પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનું જે લઘુત્તમ અંતર હોય છે તે શું કહે છે સ્થાનાંતર કહે છે બરાબર તો પ્રારંભિક બિંદુ કયું છે અહીંયા A અને અંતિમ બિંદુ કયું છે C બરાબર તો એ બે વચ્ચેનું જે લઘુત્તમ અંતર છે શું કહેવાશે સ્થાનાંતર એટલે કે આપણે જે શોધવાનું છે શું શોધવાનું છે આ શોધવાનું છે શોધી શકીએ કોની મદદથી પાયથાગોરસના પ્રમેય મુજબ બરાબર તો પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે જો AC નું માપ શોધવું હોય તો આપણે પાયથાગોરસનું જે સૂત્ર છે એ આવડવું જોઈએ અને એ શું છે તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ આ કાટકોણ ત્રિકોણ છે બરાબર AC આપણે શોધવાનું છે એટલે AC ને સૂત્ર કરતા બનાવીએ તો AB બરાબર કેટલા છે તો X એનું વર્ગ વત્તા BC બરાબર Y નો વર્ગ ઓકે AC શોધવાનું છે એટલે વર્ગ કાઢી નાખીએ તો શું થશે તો AC વર્ગમૂળમાં X વત્તા Y બરાબર તો આ જે AC મળ્યું એ શું મળ્યું આપણને સ્થાનાંતર બરાબર આપણા દ્વારા કરાયેલું સ્થાનાંતર કેટલું મળે છે તો આ બંને જે મૂલ્ય મળ્યા એ બંને વચ્ચે શું તફાવત મળે છે આપણને બરાબર તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પદાર્થ દ્વારા જે અંતર કપાય છે એનું મૂલ્ય સ્થાનાંતર કરતા કેવું હોય છે વધારે હોય છે બરાબર ચલો હવે નેક્સ્ટ આપણને બીજું કીધું છે પ્રવૃત્તિ નંબર 8.4 તો એ સમજીએ અહીંયા આપણને કીધું છે કે ગાડીમાં એવું સાધન ફિટ કરેલું હોય છે કે જેના દ્વારા તેને કાપેલ અંતર જાણી શકાય છે બરાબર તમે ફોર વ્હીલ ચલાવો કે પછી બાઇક ચલાવો બરાબર એ બધા જ ગાડીમાં એવા સાધન ફિટ કરેલા હોય કે
જેના દ્વારા આપણે કાપેલું અંતર જાણી શકીએ છીએ, બરાબર? જેનું નામ શું છે? તેનું નામ છે ઓડોમીટર. ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં વ્યસ્તમાં પૂછાય છે, બરાબર, કે ગાડીમાં અંતર કપાય છે એ જાણવા માટે કયું સાધન આવેલું હોય છે, તેનું નામ છે ઓડોમીટર. હવે એક કારને ભુવનેશ્વરથી નવી દિલ્હી સુધી લઈ જવામાં આવે છે તો ઓડોમીટરના અંતિમ વાંચન અને પ્રારંભિક વાંચન વચ્ચેનો તફાવત કેટલો થશે? તો 1850 કિલોમીટર તમને અહીંયા આપવામાં આવેલો છે, બરાબર. તો ભારતના રોડના નકશાનો ઉપયોગ કરીને ભુવનેશ્વર અને નવી દિલ્હી વચ્ચેનું સ્થાનાંતર ગણી તેની નોંધ કરો, બરાબર. એટલે અહીંયા તમને ભુવનેશ્વર અને નવી દિલ્હી વચ્ચે તાર જે અંતર કાપે છે, કુલ અંતર એ તમને આપી દેવામાં આવ્યું છે. કેટલું છે? 1850 કિલોમીટર, બરાબર. એટલે અંતર તમને જણાવી દેવામાં આવેલું છે. પ્રવૃત્તિ 8.4, તેમાં અંતર કેટલું આપેલું છે? તો 1850 કિલોમીટર, બરાબર. તમને શોધવા શું કીધું છે? તો ભારતના નવો નકશાનો ઉપયોગ કરીને તમારે ગાડીએ જે સ્થાનાંતર કરેલું છે પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર તમને શોધવા માટે જણાવેલું છે, બરાબર. તો એ તમે કેવી રીતે શોધશો? તો ભારતના નવા નકશાનો ઉપયોગ કરીને તમે ભુવનેશ્વરથી દિલ્હી વચ્ચેનું જે અંતર હોય છે એને સ્કેલ માપની મદદથી માપી લેવાનું છે, બરાબર. અને ત્યારબાદ તમને ત્યાં નકશાને નીચેના ભાગમાં તમને અમુક સ્કેલ માપ આપેલું હોય છે. આપણે લખીએ ને કે ગ્રાફ બને ત્યારે 1 સેન્ટીમીટર બરાબર 2 એકમ અથવા તો 2 કિલોમીટર વગેરે, બરાબર. તો એવી જ રીતે ત્યાં પણ આપેલું હોય છે, બરાબર. તો તેનો ઉપયોગ કરીને તમે જ્યારે એ ગાડીએ કરેલું સ્થાનાંતરની ગણતરી કરશો તો એ સ્થાનાંતર તમને મળશે 270 કિલોમીટર. કેટલું સ્થાનાંતર મળે છે? 1270 કિલોમીટર, બરાબર. તો અહીંયા પણ તમારે શું જોવા મળ્યું તમને? તો પદાર્થ દ્વારા જે કુલ પથ લંબાઈ મળે છે અથવા તો જે કુલ અંતર કપાય છે એની સરખામણીમાં જે કરેલું સ્થાનાંતર છે એ કેવું મળે છે? આપણને ઓછું મળે છે, બરાબર. હવે આપણે પેજ નંબર 100 પર તમને ઇન્ડેક્સના પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નો તમારે હોમવર્કમાં કરવાના છે, પરંતુ એમાં પ્રશ્ન નંબર 2 એક દાખલાની ગણતરી તમને આપેલી છે, બરાબર. તો આ ચેપ્ટરમાં ઘણા બધા દાખલાઓ આવશે અને આ દાખલો આઈએમપી છે, બરાબર, પરીક્ષામાં પૂછાય છે. ઓકે, અને આના જ જેવો દાખલો તમને સ્વાધ્યાયમાં પણ આપેલો છે, તો એ સ્વાધ્યાયનો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. પહેલો જે દાખલો છે સ્વાધ્યાયનો, બરાબર, આના જેવો જ છે, એ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે, બરાબર. રકમ સમજીએ. એક ખેડૂત 10 મીટર લંબાઈના ચોરસ ખેતરની ધારે, બરાબર, ખેડૂતનું એક ખેતર આપણને આપેલું છે અને કેવું છે? ચોરસ, બરાબર, ચોરસની ધારે. તો અહીંયાથી ચોરસ ખેતર છે, ખેતરની લંબાઈ કેટલી આપેલી છે? 10 કિલોમીટર. અહીંયા આપણે એ બી સી ડી નામ આપી દઈએ. ચોરસ છે એટલે દરેક બાજુ કેવી હશે? સરખી હશે, બરાબર. એટલે દરેકની જે લંબાઈ છે કેવી હશે? 10 મીટર, બરાબર. હવે શું કીધું છે કે ખેતરની ધારે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે, બરાબર. એટલે કે જો ખેડૂત બિંદુ એ થી શરૂઆત કરશે તો એ થી બી, બી થી સી, સી થી ડી અને ડી થી એ, બરાબર, આખો એક ચક્કર પૂર્ણ કરે ત્યારે જે સમય લાગે છે કેટલો લાગે છે? 40 સેકન્ડ, બરાબર. એટલે પહેલા તો આપણે એ જાણવું પડશે કે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે તો એ એક ચક્કરમાં અંતર કેટલું કાપે છે એ શોધવા પડશે આપણે, બરાબર. અને અહીંયા ચોરસ આપેલું છે આપણને, બરાબર. એટલે અંતર આપણે કુલ અંતર શોધવું હોય તો ચોરસની પરિમિતિ શોધશું તો આપણને કુલ અંતર મળી
જશે બરાબર નહીં આપણે લખીએ ચોરસ ની પરિમિતિ બરાબર શું થશે તો 4l થશે l એટલે લંબાઈ બરાબર તો 4 ગુણ્યા કેટલા 10 એટલે આપણને 40 મીટર મળી જશે બરાબર તો ચોરસ ની પરિમિતિ કેટલી મળી 40 મીટર બરાબર એટલે કે a થી ફરીથી a પર પહોંચવા માટે ખેડૂત કેટલું અંતર કાપે છે તો 40 મીટર અંતર કાપે છે અને એ 40 મીટર અંતર કાપવા માટે લાગતો સમય કેટલો છે 40 સેકન્ડ બરાબર અહીં આપણે લખીએ ખેડૂત 40 સેકન્ડમાં 40 મીટર અંતર કાપે છે હવે આગળ જોઈએ આપણે તો 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે બરાબર એટલે કે આપણે એક ચક્કરમાં ખેડૂતે કાપેલું અંતર કેટલું મળ્યું 40 મીટર બરાબર હવે આગળ જોઈએ 2 મિનિટ 20 સેકન્ડ બાદ આ ખેડૂતે પ્રારંભિક સ્થિતિથી કેટલું અંતર સ્થાનાંતર કર્યું હશે બરાબર શું કીધું છે 2 મિનિટ 20 સેકન્ડ બાદ આ ખેડૂતે પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે બરાબર હવે અહીંયા આપણે સમય આપેલો છે 2 મિનિટ અને 20 સેકન્ડ બરાબર તો અહીંયા આપણે મળી ગયું કે 40 સેકન્ડમાં 40 મીટર અંતર કાપે પછી અહીંયા આપણે ખબર હોવું જોઈએ કે 2 મિનિટ અને 20 સેકન્ડમાં કેટલું અંતર કાપે બરાબર તો અહીંયા આપણે પહેલા તો 2 મિનિટ અને 20 સેકન્ડ જે આપેલી છે ને આપણે શેમાં ફેરવવી પડશે સેકન્ડમાં ફેરવવી પડશે બરાબર તો 2 મિનિટ અને 20 સેકન્ડ બરાબર કેટલી સેકન્ડ થશે તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ બરાબર એટલે 2 ગુણ્યા 60 વત્તા 20 થશે આ 20 સેકન્ડ આપેલી છે એટલે બરાબર તો 6 દુ 12 એટલે 120 વત્તા 20 એટલે કેટલા થઈ ગયા 140 સેકન્ડ બરાબર જે સમય આપેલો હતો એને આપણે શેમાં ફેરવ્યો સેકન્ડમાં ફેરવ્યો બરાબર હવે આપણી પાસે છે કે 40 સેકન્ડમાં કેટલું અંતર કાપે 40 મીટર બરાબર એનો મીનિંગ એવો થઈ ગયો કે જો 40 સેકન્ડમાં 40 મીટર અંતર કાપે તો 140 સેકન્ડમાં કેટલું અંતર કાપશે તો 140 મીટર કાપશે બરાબર એટલે અહીંયા આપણે લખીએ કે ખેડૂત 140 સેકન્ડમાં 140 મીટર અંતર કાપે છે બરાબર હવે આપણે આપણને મળ્યું 140 મીટર અંતર બરાબર આપણે શીખી ગયા જો શોધી ગયા છે કે 40 મીટર બરાબર એક પરિભ્રમણ બરાબર એ થી શરૂઆત કરે ને ફરીથી એ પર આવે ત્યારે એક પરિભ્રમણ એક ચક્કર પૂર્ણ કરે છે બરાબર અને એ અંતર કેટલું છે 40 મીટર જે આપણે શોધ્યું છે બરાબર એટલે એનો મીનિંગ એવો થઈ ગયો કે એક ચક્કર 40 મીટર બરાબર એક ચક્કર તો 140 મીટર બરાબર કેટલા ચક્કર ઓકે તો ચોકડી ગુણાકાર કરીએ તો 140 ગુણ્યા 1 છેદમાં 4 0 0 કેન્સલ બરાબર તો આપણને મળશે અહીંયા 14 ના જે છેદમાં 4 બરાબર ભાગાકાર કરો તો શું થશે 4 4 12 બરાબર 14 માંથી 12 જાય તો 2 બચશે બરાબર 2 ભાગની જશે 4 4 12 બરાબર 2 ભાગની જશે એટલે આપણે 10 દશાંશ લેશું બરાબર પછી 0 આવશે 4 5 20 થશે ઓકે એટલે આપણને ચક્કરની જે સંખ્યા છે કેટલી મળી ગઈ તો 3.5 ચક્કર બરાબર એટલે ખેડૂત 2 મિનિટ અને 20 સેકન્ડમાં કેટલા ચક્કર પૂર્ણ કરે છે તો 3.5 ચક્કર પૂર્ણ કરે છે આપણે લખીશું ખેડૂત 2 મિનિટ અને 20 સેકન્ડમાં 3.5 ચક્કર પૂર્ણ કરે છે
नेक्स्ट હવે 3.5 ત્રિકોણ ગયા એટલે અહીં આપણે જોઈએ બરાબર એક ચક્કર પૂર્ણ એક ચક્કર પૂર્ણ થયું બીજું ચક્કર પૂર્ણ થયું ત્રીજું ચક્કર પૂર્ણ થયું બરાબર ત્રણ ચક્કર પૂર્ણ થયા હવે ચોથું જે ચક્કર છે 3.5 એટલે ચોથું જે ચક્કર છે એ કેટલું છે અડધું છે બરાબર એટલે એ કેટલું અંતર કાપશે તો 0.5 બરાબર કેટલા મીટર થાય एक चक्कर बराबर 40 मीटर बराबर तो अर्धू चक्कर बराबर कितना मीटर થશે 20 મીટર થશે બરાબર એટલે ત્રણ ચક્કર પૂરા થાય અને પછી એ કેટલું અંતર કાપશે 20 મીટર અંતર કાપશે બરાબર અને 20 મીટર અંતર કાપશે એટલે શું બનશે C પર પહોંચશે બરાબર તો હવે આપણે સ્થાનાંતર શોધવાનું છે તો સ્થાનાંતર શોધવા માટે કે શોધશું તો A અને C વચ્ચેનું લઘુત્તમ અંતર આપણે શોધવાનું રહેશે બરાબર એટલે A અને C વચ્ચેનું જો લઘુત્તમ અંતર આપણે શોધવાનું રહેશે તો સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટે ત્રિકોણ કયો હશે ABC કાટકોણ ત્રિકોણ લે બરાબર તો શું થશે એમાં પાયથાગોરસનો પ્રમેય બરાબર AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર AB બરાબર કેટલા છે 10 મીટર એટલે 10 નો વર્ગ વત્તા BC બરાબર પણ 10 એટલે 100 વત્તા 100 થશે કેટલા થશે 200 બરાબર તો આને 2 ગુણ્યા આપણે આ રીતે લખી શકીએ બરાબર આ શું મળ્યું આપણે AC નો વર્ગ મળ્યો આપણે AC શોધવાનો છે ને બરાબર એટલે AC બરાબર શું થશે તો અહીંયા 2 કૌંસમાં 10 નો વર્ગ બરાબર એટલે AC બરાબર થશે 2 સોરી 10 વર્ગમૂળમાં 2 થશે એક મિનિટ હા AC બરાબર થશે 10 વર્ગમૂળમાં 2 કારણ કે 2 નું વર્ગમૂળ નીકળતું નથી એટલે આપણે એને શું કરશું વર્ગમૂળમાં મૂકશું બરાબર તો આ શું મળી ગયું આપણને ખેડૂતે કરેલું સ્થાનાંતર બરાબર કેટલું મળે છે તો 10 વર્ગમૂળમાં 2 મળે છે બરાબર એટલે અહીંયા પણ તમે જોઈ શકો છો કે ખેડૂત દ્વારા જે કુલ અંતર કપાય છે એના કરતાંનું સ્થાનાંતર કેવું મળે છે પૂછવું મળે છે બરાબર આઈએમપી દાખલો છે ખાસ તૈયાર કરવાનો અને એને જ આના જેવો જ દાખલો તમને સ્વાધ્યાયમાં પણ આપેલો છે પહેલો દાખલો બરાબર તો તે તમારા હોમવર્કમાં કરવાનો રહેશે ઓકે થેન્ક યુ